મધ્ય પ્રદેશના ગુના ખાતે બનેલી ઘટનાના વિરોધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। मूल निवासी एकता मंच द्वारा करजण प्रांत अधिकारी ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। आवेदन पत्र में जणाव्युं हतुं के मध्य प्रदेश गुना खाते बनेली घटना एकदम दर्दनाक अने गुजारी घटना है। एक परिवार जमीन भागी राखी गुजरान चलावतो हतो ते जमीन पर कॉलेज बांधकाम माटेनी मंजूरी मरी होय खेतर में उभा पाक पर बुलडोजर फेरववा आवेला सत्ताधीशो અને પોલીસ અધિકારીને પરિવારે જણાવ્યું હતું કે અમારો પાક રણાઈ જાય ત્યાં સુધીનો સમય આપો અને અમને જમીન ખાલી કરીને ચાલ્યા જઈશું। આમ ઊભા પાકનો તમે નાશ ના કરશો તો 3 લાખનો કરજ થશે, પરંતુ અરજદારોની કાકડુદીને અવગણીને સાંભળ્યા વગર જ ખેતરમાં બુલડોઝર ફેરવી દેતા ઉગેલા ઊભા પાકનું નિકંદન નીકળી ગયું હતું અને સ્ત્રીઓની પોલીસે માર મારતો સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટના પ્રકાશમાં આવી હતી। પોલીસના અસહ્ય મારથી છેવટે પતિ પત્નીએ ખેતરમાં દવા પીને આત્મહત્યા કરી લીધી હતી। જે ઘટનાને મૂળ નિવાસી એકતા મંચ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી નાખી અને પોલીસ તંત્રના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તથા ગરીબ પરિવારને ન્યાય મળે એ માટે ગતરોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રીને સંબોધીને કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર, રાજુભાઈ વસાવા, અનિલભાઈ, રસિકભાઈ હાજર રહ્યા હતા। યાકુબ પટેલ, જેડેશ ટીવી, કરજણ।